અસલામુ અલૈકુમ બાળકો, આપણે ધોરણ પાંચ માં તારીખ 3/2/2021 ચોપડીમાં પેજ નંબર 43, કોમ્પ્યુટરની ચોપડીમાં પેજ નંબર 43. તો જુઓ શું છે. 17 નંબરનો પોઈન્ટ છે, એમાં આપણને શું આપેલું છે કે ફોન્ટ ગ્રુપમાં શ્રિંક ફોન્ટ પર ક્લિક કરો, સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ 18, જુઓ 18 પોઈન્ટ્સમાંથી 16 પોઈન્ટ્સ જેટલી ઘટશે. તો જુઓ કે આપણે જે પણ આપણે એ કરવું હોય કે આપણે લખેલા ફોન્ટ્સની સાઇઝ વધારવી છે કે ઘટાડવી છે, તો એ આપણે વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. પછી જુઓ કે ફોન્ટ ગ્રુપમાં ચેન્જ કેસ પર ક્લિક કરો, એરો પર ક્લિક કરો, તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તો જુઓ આપણે અહીંયા ક્લિક કરીશું તો અહીંયા આપણને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તો અપર કેસ ડ્રોપડાઉન મેનુમાં અપર કેસ પર ક્લિક કરો, શીર્ષક કેપિટલ લેટર્સમાં ફેરવાશે. એટલે કે આ જે શીર્ષક જુઓ સિલેક્ટ કરેલું છે, ધ ટાઈગર એ સિલેક્ટ કરેલું છે, તે આપણે અપર કે એને સિલેક્ટ કરી અને આપણે અપર કેસ પર ક્લિક કરીશું તો શીર્ષક કેવું દેખાશે, કેપિટલ એટલે કે પહેલી એબીસીડીમાં. હાઇલાઇટ દૂર કરવા ટેક્સ એરિયામાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો તો હાઇલાઇટ દૂર થઈ જશે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો ધ ટાઈગર કેપિટલમાં લખેલું છે, બરાબર છે. તો જુઓ લખાણનું શીર્ષક ધ ટાઈગર સિલેક્ટ કરો, ચેન્જ કેસ ડ્રોપડાઉન મેનુમાં આપેલા દરેક વિકલ્પ પર ક્લિક કરો, તમે જુઓ શીર્ષક કેવું બદલાય છે, બરાબર છે. એ રીતના તમારે અહીંયા જોવાનું છે. પછી જુઓ 21 નંબર, તો શું છે કે ડોક્યુમેન્ટમાં કરેલ ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર ક્લિક કરો. એટલે કે આપણે જે પણ ફેરફાર કર્યો એ ફેરફાર સેવ કરવા માટે આપણે સેવ પર ક્લિક કરવાનું છે. હવે આપણે પેરેગ્રાફ ગ્રુપમાંના અન્ય વિવિધ ટૂલ્સની અસર જોઈશું. તો જુઓ લખાણનું શીર્ષક ધ ટાઈગર સિલેક્ટ કરો, તે પેજની વચ્ચે આવેલું છે, આથી પેરેગ્રાફ ગ્રુપમાં તમને સેન્ટર હાઇલાઇટ થયેલું દેખાશે, બરાબર છે. એટલે કે જે શીર્ષક મેન ટાઇટલ છે એ પેજની વચ્ચોવચ્ચે, એટલે આપણે શું જોઈ શકીશું પેરેગ્રાફમાંના ગ્રુપમાંના તમે શું જોશો, સેન્ટર હાઇલાઇટ થયેલું જોઈ શકાશો. પછી પેરેગ્રાફ ગ્રુપમાં અલાઇટ ટેક્સ રાઇટ પર ક્લિક કરો તો પેજ શીર્ષક પેજની જમણી બાજુએ ખસશે. કઈ બાજુ ખસશે, જમણી બાજુએ. પછી આપણે અલાઇટ ટેક્સ લેફ્ટ એટલે કે શીર્ષક પેજની ડાબી બાજુએ ખસશે, અલાઇટ ટેક્સ રાઇટ કરીશું તો જમણી બાજુ ખસશે, અલાઇટ ટેક્સ લેફ્ટ કરીશું તો ડાબી બાજુ ખસશે, અને સેન્ટર કરીશું. જુઓ અહીંયા આપ્યું છે કે ફરીથી સેન્ટર પર ક્લિક કરો તો શીર્ષક ફરીથી પેજની વચ્ચે આવી જશે. શું થશે, શીર્ષક પર આપણે સેન્ટર પર ક્લિક કરીશું તો પેજની વચ્ચે આવી જશે. શીર્ષક પરના હાઇલાઇટને દૂર કરવા માટે ટેક્સ એરિયામાંના કોઈ પણ જગ્યાએ ક્લિક કરો, હવે માત્ર ફેરફારો સિલેક્ટ કરો, શીર્ષક નહીં, એટલે કે આપણે જે ફેરફાર કર્યો એ સિલેક્ટ કરવાનો છે. પછી જુઓ પેરેગ્રાફ ગ્રુપમાં જસ્ટિફાય પર ક્લિક કરો, પેજ પર યોગ્ય રીતે ગોઠવાયેલો ફકરો કેવો દેખાય છે તે જુઓ. હવે જુઓ આગળ શું છે કે હાઇલાઇટ દૂર કરવા ટેક્સ એરિયામાંના કોઈ પણ જગ્યાએ ક્લિક કરો, ડોક્યુમેન્ટમાં કરેલ ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરો, ડોક્યુમેન્ટને બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો. એટલે કે આપણે ડોક્યુમેન્ટ સેવ કરવો છે તો આપણે ટાઇટલ બાર પર જે સેવ બટન આપેલું છે તેની ઉપર ક્લિક કરીશું, અને આપણે ડોક્યુમેન્ટ બંધ કરવો છે તો ટાઇટલ બાર પર ક્લોઝ બટન આપેલું છે તેની ઉપર ક્લિક કરીશું. પછી જુઓ કે ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામર ચકાસવા, એટલે કે સ્પેલિંગ અને ગ્રામરની જે ભૂલ છે તે ચકાસવી છે. તો કેવી રીતના ચકાસીશું, તો જુઓ ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો, એટલે કે જે આપણું ડોક્યુમેન્ટ છે ધ ટાઈગર એ નામથી આપણે સેવ કર્યું છે એ આપણે ખોલવાનું છે. ફકરાના અંતે ક્લિક કરો અને નીચેની લીટીઓ ટાઈપ કરો. જુઓ સો ઇટ કેન હન્ટેડ એનિમલ્સ ઇઝીલી, ટાઈગર આર ફાઉન્ડ ઇન ધ જંગલ્સ ઓફ બેંગલ. તો જુઓ એ લીટી આપણે ટાઈપ કરવાની છે, અને પછી અહીંયા આપ્યું છે કે હન્ટેડ શબ્દની નીચે તમે લીલી રેખા જોઈ શકશો, તે ગ્રામરની ભૂલ દર્શાવે છે. ટાઈગર શબ્દની નીચે લાલ રેખા દેખાય છે, તે સ્પેલિંગની ભૂલ બતાવે છે. જુઓ બરાબર છે. હવે આપણે આ ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરની ગ્રામર ચકાસીએ અને ભૂલો સુધારીએ. તો જુઓ
આપણે શું યાદ રાખવાનું છે કે જ્યાં કર્સર હશે ત્યાં વર્ડ ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરશે. આથી જો તમારે સમગ્ર ડોક્યુમેન્ટ ચકાસવો હોય તો શીર્ષકની શરૂઆત પર ક્લિક કરો. ડોક્યુમેન્ટની શરૂઆત શીર્ષક ધ ટાઈગર પહેલાં ક્લિક કરો. તો આપણે પહેલાં ધ ટાઈગર છે તેની ઉપર ક્લિક કરીશું અને ટાઇટલ બાર પર સ્પેલિંગ એન્ડ ગ્રામર પર ક્લિક કરવાનું છે. તો રિવ્યૂ ટેબ પર ક્લિક કરો, તમે નીચેની રિબિન જોવા મળશે. તો આ રીતના આપણને પ્રોગ્રામ જોવા મળશે, અલગ અલગ રિબિન જોવા મળશે. તો જુઓ, વર્ડ સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી શરૂ કરે છે. જેવી કોઈ ભૂલ પકડાય તે તરત જ વાક્ય હાઇલાઇટ થઈ જાય છે અને તમને સ્પેલિંગ અને ગ્રામર ડાયલોગ બોક્સ જોવા મળે છે. પછી જુઓ, તો આ રીતના આપણે શું જોઈ શકીએ છીએ કે આપણા સ્પેલિંગમાં કઈ ભૂલ છે અને એ ભૂલ આપણે કેવી રીતના સુધારી શકીએ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એટલે કે આપણે અહીંયા શું શીખ્યા કે ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવાની છે અને તેની ભૂલો શોધવાની છે. તો હમણાં આપણે આટલું શીખ્યા, બીજું આપણે પછી શીખીશું. તો તમારે શું કરવાનું છે કે આપણે પેજ નંબર 43 થી પેજ નંબર 46 સુધી શીખ્યા, પેજ નંબર 43 થી પેજ નંબર 46. તો એ તમારે થિયરી જે છે એ નોટમાં લખવાની છે, એ તમારું હોમવર્ક છે.